માનવજ્યોત સંસ્થાએ પશ્ચિમ બંગાળના વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવ્યું. પરિવારે આભાર માન્યો. અમારી નાગોની વાડીમાંથી એક વરિલ એક મળી આવ્યા. શું કહેવાય, પશ્ચિમ બંગાળના એક વૃદ્ધ વડીલ જે પોતાની દીકરીના ઘરે જવા નીકળ્યા હતા અને એમને નાંડિયાથી બર્ધવાન જવાનું હતું, પણ તેઓ અચાનક ભુજ આવી પહોંચ્યા અને ભુજના રેલવે સ્ટેશનેથી પગે ચાલી અને નાગોરના એક વાડી વિસ્તારમાં પહોંચ્યા હતા. તરસ્યા ભૂખ્યા હતા, ઉંમર પણ 70 વર્ષની હતી. એટલે બહુ એણે મુશ્કેલીઓ સહન કરી. એક બાજુ ગરમી, તાપ અને આ બળબડતા તાપની અંદર એણે પછી એક વાડી વિસ્તારમાં એક ખૂણામાં પોતાનું આશ્રય સ્થાન બનાવી અને ત્યાં બેઠો રહ્યો. થોડી વારમાં ત્યાંથી પસાર થયેલા વિશ્રામભાઈ, કારાભાઈ ભીલની નજરે આ વૃદ્ધ ચડતા જ તેમણે અમારા માનવજ્યોતના વાલજીભાઈ કોલીને ફોન કર્યો કે અહીં એક વૃદ્ધ બેઠેલા દેખાય છે અને બીમાર છે. તો અમારા વાલજીભાઈ તરત જ ત્યાં બનાવ સ્થળે પહોંચ્યા અને વૃદ્ધને અમારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારામ મધ્ય લઈ આવ્યા. ત્યાર પછી એને પાણી પાયું, અમે લોકોએ ભોજન કરાવ્યું. ત્યાર પછી ગરમીના કારણે જે એની મુશ્કેલી હતી એ થોડી વારમાં તે સ્વસ્થ બન્યો. ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર વિતુબેન વર્માએ એને પૂછતાછ કરતાં એણે જણાવ્યું કે હું પશ્ચિમ બંગાળનો છું, હું મારી દીકરીના ઘરે જવા નીકળ્યો હતો, આજે ઘણો બધો સમય થઈ ગયો, હું ક્યાં છું, ક્યાં આવી ચડ્યો છું એ મને ખબર નથી. પણ એને ઘરેથી નીકળે 2 મહિના થઈ ગયા હતા. પરિવારજનો એની સતત શોધ ચલાવી રહ્યા હતા. ન તો એ પરિવાર સાથે હતો, ન એની દીકરીના ઘરે પહોંચ્યો હતો. એટલે પરિવારજનોને પણ બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એ પણ બહુ મુશ્કેલી વેઠી રહ્યા હતા કે હવે અમારા વૃદ્ધ ક્યાં મળશે અને ક્યારે મળશે. અને આ વૃદ્ધ અમારા આશ્રમ સુધી પહોંચતા જ અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા એ તરત જ પશ્ચિમ બંગાળ પોલીસનો સંપર્ક કરી અને એનું ઘર શોધવાના પ્રયત્નો કર્યા, જેમાં એમને સફળતા મળી. અને એના પરિવારજનો બાપા સરદાર અને સૌમિત સરદાર તુરંત જ આ સમાચાર મળતા ત્રીજા દિવસે તેઓ પશ્ચિમ બંગાળથી ભુજ પહોંચ્યા. એના વૃદ્ધ વડીલનો અમારા આશ્રમેથી કબજો લીધો. એમને ખૂબ જ ખુશી થઈ કે તમારી સંસ્થા આવું સરસ મજાનું કાર્ય કરે છે કે આવા ગુમ થયેલા લોકોને પણ કે જેની પાસે આજે પૈસા નથી, આર્થિક મુશ્કેલી છે, સંકટનો સામનો કરી રહ્યા છે, એવા નાનામાં નાના માણસ અને ગરીબ લોકોને પણ તમારી સંસ્થા મદદરૂપ થઈ રહી છે, જેનો અમને આનંદ છે. આખરે પોતાના પરિવારજનોને પોતાના પરિવારજનને એ લોકો ઘર સુધી લઈ ગયા ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે. અમારા સૌ કાર્યકરો આનંદભાઈ રાયસોની, દીપેશ શાહ, પ્રતાપ ઠક્કર, જયેશ લોડાયા, રફીક બાવા આ બધાએ આ માનવતાના કાર્યની અંદર સહકાર આપ્યો. એક વૃદ્ધ વડીલ કે જે ક્યાં જવું હતું ને ક્યાં પહોંચી ગયા, પશ્ચિમ બંગાળમાંથી એના જે દીકરીના ઘરે જવા નીકળ્યો હતો અને ભૂલથી આવી ગયો ભુજ, અને ત્યાર પછી એને માનવજ્યોત સંસ્થા મદદરૂપ થઈ અને જેના કારણે ટૂંક સમયમાં જ એનું ઘર શોધાઈ ગયું અને પરિવાર સાથે એનું ફેર મિલન થયું છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ.